કેમ છો મિત્રો કેવી ક્લાસિક ની YouTube ચેનલ માં આપ સૌ મિત્રો નું સ્વાગત છે દોસ્તો આજ ના વિડિયો માં આપણે ઓક્ટોબર માસ ની એકમ કસોટી માં ધોરણ 8 ના વિજ્ઞાન વિષય નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડિયો માં આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 1 છે નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રથમ પ્રશ્ન છે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ચાલો આપણે એનો જવાબ જોઈએ તો મિત્રો આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ લખી શકાય કે પ્રાણી કોષ અહીંથી લખી શકાય કે પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી જ્યારે વનસ્પતિ કોષ દિવાલ ધરાવે છે બીજું લખી શકાય કે પ્રાણી કોષ હરિતકર્ણ ધરાવતો નથી જ્યારે વનસ્પતિ કોષ રંજક કણ અથવા હરિતકણ ધરાવે છે હવે મિત્રો આગળ આપણે ત્રીજું જોઈએ તો કે પ્રાણી કોષમાં નાની નાની રસધાનીઓ હોય છે જ્યારે વનસ્પતિ કોષમાં મોટી કેન્દ્રીય રસધાની હોય છે બરાબર છે મિત્રો ચાલો હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ તો કે બીજો પ્રશ્ન શું છે તો કે કોષરસ પટલ કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે ચાલો આપણે આ ત્રણે ત્રણ વિશે થોડી થોડી માહિતી આપણે કે એના વચ્ચે શું ભેદ છે એને આપણે સ્પષ્ટ કરવાનો છે ચાલો મિત્રો પ્રથમ જોઈએ કે કોષરસ પટલ તો કે કોસરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કરે છે કોસરસ પટલને જીવરસ પટલ પણ કહે છે અને તે છિદ્રાડુ હોય છે બરાબર છે ચાલો હવે આગળ જોઈએ કોષરસ તો કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે કોના જેવા જેવા તો કે જેલી કોષના અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે અને હવે પછીનું જોઈએ કોષ કેન્દ્ર તો મિત્રો કોષ કેન્દ્ર એ સજીવ કોષનો એક મહત્વનો સંઘટક છે તે ગોળાકાર હોય છે અને તે કોષના બધા જ ભાગમાં ગોઠવાયેલ હોય છે કોષ કેન્દ્ર કોષરસ એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ તો પ્રશ્નોના જવાબ આપો પ્રથમ પ્રશ્ન તમને કહ્યો છે કે તમને બળતણ તરીકે પેટ્રોલ ડીઝલ કે કુદરતી વાયુમાંથી પસંદગી કરવાનું કહે તો તમે કયું બળતણ પસંદ કરશો અને કેમ તો એનો જવાબમાં આપણે તમે તમારી રીતના પણ લખી શકો છો ચાલો મેં અહીં મારી રીતના લખ્યું છે કે ઉપરોક્ત ત્રણમાંથી હું બળતણ તરીકે કુદરતી વાયુ પસંદ કરીશ કારણ તો કે કારણ કે પેટ્રોલ અને ડીઝલનો બળતર તરીકે ઉપયોગ કરવાથી વાતાવરણ પ્રદૂષિત થશે જ્યારે કુદરતી વાયુનો ઉપયોગથી આ પ્રદૂષણ ફેલાશે નહીં બરાબર છે હવે પછીનો આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ ચાલો મિત્રો બીજો પ્રશ્ન શું છે તો કે ભાઈ આગનું નિયંત્રણ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં તો મિત્રો એના જવાબમાં આપણે લખી શકાય કે આગનું નિયંત્રણ કરવા માટે પાણીનો ઉપયોગ કરીશું બીજું શું લખી શકાય ભાઈ તો કે બીજું લખી શકાય કે વિદ્યુતના સાધનોમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા માટે પાણી વાપરી શકાય નહીં તેનાથી આગ ઓલવનારને નુકસાન પહોંચે છે તો આ બાબત પણ આપણે ધ્યાનમાં લઈશું પછી મિત્રો ત્રીજું જોઈએ તો કે પેટ્રોલમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા માટે પાણી વાપરી શકાય નહીં કારણ કે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું આગને ફેલાવે છે અને ચોથું જોઈએ મિત્રો પેટ્રોલ અને વિદ્યુતથી લાગેલી આગને નિયંત્રિત કરવા માટે શું કરીશું તો તો કે સીઓ નો ઉપયોગ કરીશું સીઓ ટુ એટલે કયો વાયુ ભાઈ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બધાને ખબર છે બરાબર ને ચાલો

આ જીવ આરક્ષિત વિસ્તાર એ વન્ય પ્રાણી અને વનસ્પતિના સંરક્ષણ માટે જ બનાવવામાં આવેલો છે તો તો કે તેથી જીવ આરક્ષિત વિસ્તારમાં વન્ય જીવો કોઈ પણ જાતના ભય વગર શાંતિથી રહી શકે છે તો તો પછી આશીર્વાદ સ્વરૂપ જ હોય ને બરાબર છે તો આમ આપણે જવાબ લખી શકાય હવે મિત્રો આગળ પ્રશ્ન નંબર બીજો જોઈએ એમાં તો બીજો પ્રશ્ન શું હતો ભાઈ તો કે વન નાબૂતિના કારણે રણ નિર્માણ થાય છે પુષ્કળ દુષ્કાળ જેવી સોરી મિત્રો દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે તો આનાથી વન નાબૂતિના કારણે શું થશે ભાઈ તો કે રણ જેવી આપણે રણનું નિર્માણ થાય છે હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ તો કે ભાઈ પ્રશ્ન નંબર ત્રણ શું છે જો આ પ્રશ્ન તમને થોડોક નવાઈ લાગે પણ છે ચોક્કસ જાણવા જેવો દરેકે બરાબર તો કે સ્થળાંતર કરનારા પક્ષીઓ કોઈ ચોક્કસ સમયગાળામાં પોતાનો નિવાસ સ્થાન છોડી અન્ય જગ્યાએ જાય છે પ્રશ્નોનો જવાબ ટૂંકો છે એટલે તમે વિચારતા હશો કે સર તમે ટૂંકો જવાબ શા માટે લખ્યો છે ઘણામાં તો લાંબા લાંબા જવાબ છે પણ મિત્રો તમને માત્ર એક માર્ગમાં આ પ્રશ્નનો જવાબ પૂછ્યો છે તો આપણે એટલો જ લખી શકાય તો કઈ વાંધો આવે નહીં એનો જવાબ લખો કારણ કે વાતાવરણીય બદલાવના કારણે આ પક્ષીઓ ચોક્કસ સમયગાળામાં પોતાનું નિવાસ સ્થાન છોડી અને અન્ય જગ્યાએ જાય છે જ્યાં તેને માફક આવતું હોય ત્યાં બરાબર ને શું થાય તો કે ભાઈ અમુક જગ્યાએ ગરમીનું પ્રમાણ વધી ગયું હોય તો એ પશુઓ કે પક્ષીઓ ન્યા રહી શકે તેમ ના હોય એટલે એ સ્થળાંતર કરી નાખે ક્યાંક ઠંડીનું પ્રમાણ વધી ગયું હોય બરાબર છે આ મુદ્દો આપણે ચોક્કસથી સમજેલો હશે જ બરાબર છે ચાલો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર ચાર ની શરૂઆત કરતા પહેલા ખાસ તમને કહી દઈએ કે જો તમે હજુ સુધી કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલ પર નવા હો અને જો હજુ સુધી તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો કારણ કે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલમાં તમને બધા જ ધોરણના બધા જ વિષયના એકમ કસોટીના પેપર સોલ્યુશન મળતા રહેવાના છે જો અને મિત્રો વિડિયો ગમે તો લાઈક પણ જરૂરથી કરી દો ચાલો પ્રથમ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 નો પ્રથમ પ્રશ્ન છે દહનના ત્રણ પ્રકાર સમજાવો મિત્રો પ્રથમ પ્રકાર શું છે તો કે ઝડપી દહન તો તેનો જવાબ આપણે લખીએ ફટાફટ જો જે ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે આવા દહનને ઝડપી દહન કહે છે દાખલા તરીકે શું તો કે એલપીજી નું દહન બરાબર છે બીજું જોઈએ સ્વયંસ્ફુરિત દહન તો કે જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાય તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે દાખલા તરીકે શું ભાઈ તો કે ફોસ્ફરસ અને હવે આપણે ત્રીજું જોઈએ વિસ્ફોટ તો જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી પ્રકાશ અને અવાજ આવે તેને વિસ્ફોટ કહે છે તો એનું ઉદાહરણ તરીકે આપણે શું લખી શકાય તો કે ફટાકડાનું ફૂટવું બરાબર ને ચાલો હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ તો મિત્રો બીજા પ્રશ્નો શું છે તો કે ઘરેણા બનાવવા માટે સોની જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે અને શા માટે કરે છે તો એના જવાબમાં લખી શકાય કે ઘરેણા બનાવવા માટે સોની જ્યોતના બહારના ભાગનો ઉપયોગ કરે છે કારણ કે જ્યોતનો બહારનો ભાગ સૌથી વધુ ગરમી તેમજ પૂરી જ્યોતવાળો હોય છે જ્યોતના બહારના ભાગમાં સંપૂર્ણ દહન થતું હોવાથી સોની પોતાનું કામ સરળતાથી પૂર્ણ કરી શકે છે બરાબર છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્નોના જવાબ આપો પ્રથમ પ્રશ્ન છે જંગલ બચાવવા માટે તમે શું શું કરશો એના જવાબમાં લખી શકાય કે જંગલ બચાવવા માટે હું વૃક્ષોની કાપણી શિકાર કે પજવણી અટકાવીશ સરકાર દ્વારા વન્ય જીવોના રક્ષણ માટે તૈયાર કરવામાં આવેલ નિયમોનું પાલન કરીશ નવા વૃક્ષોની રોપણી કરીશ તેમજ તેનું જતન કરીશ જંગલથી થનારા લાભોની માહિતી લોકો સુધી પહોંચાડીશ બરાબર છે બીજો પ્રશ્ન જોઈએ પેટ્રોલ ડીઝલની બચત કરવા શું શું કરવું જોઈએ પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે ટૂંકા અંતર માટે ચાલીને તેમજ સાયકલ દ્વારા જવું જોઈએ લાંબી મુસાફરી માટે શક્ય હોય ત્યાં સુધી સરકારી વાહનોમાં જઈશું વાહનોમાં સમયાંતરે પીયુસી કરાવીશું પેટ્રોલ ડીઝલ ભવિષ્યમાં ખૂટી જાય એવી સંભાવના છે તેથી જરૂર પડે તેટલો જ અથવા જરૂર પડતો જ તેમનો ઉપયોગ કરીશું ચાલો મિત્રો હજી સુધી જો તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કારણ કે તમને દરેક પેપર સોલ્યુશન મળી રહેવાના છે